નમસ્તે, જય મે મિત્રો. આપણે નવું સત્ર ચાલુ કરી રહ્યા છીએ, જેની અંદર આપણે આજે ચેપ્ટર જે આપણે શરૂ કરીએ છીએ એમાં આપણે આપણા ચેપ્ટરનું અંદર નામ છે કેપિટલ ગેઇન. એ ચેપ્ટર આજે આપણે શરૂ કરવાનું છે. ચેપ્ટર નંબર 2, કેપિટલ ગેઇન. કેપિટલ ગેઇન જેને આપણે સાદી ભાષામાં કહેવું હોય તો આપણે મૂડી નફો પણ કહીએ છીએ. કેપિટલ એટલે કે મૂડી અને ગેઇન એટલે કે નફો, એવા નામથી પણ આપણે એને ઓળખી શકીએ છીએ. મૂડી નફાના નામથી પણ એને ઓળખી શકાય છે. આ ચેપ્ટર એ શું કહેવા માગે છે કે જે પણ આપણને કોઈ પણ આપણી મિલકત હોય એ મિલકત આપણે એને વેચીએ છીએ, રાઈટ? કોઈ પણ આપણે મિલકતો કોઈને, અન્ય વ્યક્તિને આપણી મિલકત વેચીએ છીએ, તો એની અંદર જે ભાવનો વધારો આવ્યો, જે મિલકતો આપણે વેચીએ છીએ એના ભાવમાં વધારો આવ્યો, એ વધારાનો આવ્યો, એ વધારો જે થયો, એ જે મિલકતની કિંમતમાં જે વધારો થયો એને મૂડી નફો કહેવાય. મિલકતની કિંમતમાં જે વધારો થયો એને મૂડી નફો કહેવાય. દેખો, નફો બે પ્રકારનો હોય, એક મૂડી નફો અને બીજો આવે મહેસૂલી નફો. તો મૂડી નફો કોને કહેવાય કે જે મિલકતોના વેચાણમાંથી જે નફો રોજબરોજ રેગ્યુલર ધંધામાંથી નથી મળતો, મિલકતોના વેચાણમાંથી એમાંથી કોઈક વખત જ્યારે મળે છે તો એને મૂડી નફો કહેવાય. મહેસૂલી નફો કોને કહેવાય કે જે રોજબરોજના વેપારમાંથી તમને રેગ્યુલર મળતો હોય તો એ મહેસૂલી નફો કહેવાય, રાઈટ? તો રોજબરોજના વ્યવહારમાંથી રેગ્યુલર નથી મળતો, પણ આ નફો મિલકતોના વેચાણમાંથી મળે છે એટલા માટે એને કેપિટલ ગેઇન કે મૂડી નફો કહેવામાં આવે છે, રાઈટ? તો આ જે મૂડી નફો જે કહેવાતું હોય એની અંદર એ કહેવા માગે છે કે જે પણ તમે કેપિટલ અસેટ્સ સેલ કરો છો, આ કેપિટલ અસેટ્સ સેલ કરવાથી તમને જે નફો મળે છે એને કેપિટલ ગેઇન કહેવામાં આવે છે. તો કેપિટલ ગેઇન કોને કહેવાય? તો એની પ્રોફિટ આર અરાઇઝિંગ ફ્રોમ ટ્રાન્સફર ઓફ કેપિટલ અસેટ્સ ઇઝ કોલ્ડ એઝ કેપિટલ ગેઇન, રાઈટ? ઓકે, તો કેપિટલ ગેઇન કોને કહેવાય છે ખબર પડી ગઈ કે એની પ્રોફિટ ઓર ગેઇન આર અરાઇઝિંગ ફ્રોમ ટ્રાન્સફર ઓફ કેપિટલ અસેટ્સ ઇઝ કોલ્ડ એઝ કેપિટલ ગેઇન, એને કેપિટલ ગેઇન કહેવામાં આવે છે. તો આ કેપિટલ અસેટ્સ તમે જે સેલ કરો છો અને એમાંથી તમને જે નફો મળે છે એને કેપિટલ ગેઇન કહેવાય છે. તો વોટ ઇઝ કેપિટલ ગેઇન આપણે કહેવું હોય, વોટ ઇઝ કેપિટલ ગેઇન, તેનો આન્સર આવશે એની પ્રોફિટ ડિરાઇવ ફ્રોમ એની પ્રોફિટ ડિરાઇવ ફ્રોમ ટ્રાન્સફર ઓફ એની પ્રોફિટ ડિરાઇવ ફ્રોમ ટ્રાન્સફર ઓફ કેપિટલ અસેટ્સ એની પ્રોફિટ ડિરાઇવ ફ્રોમ ટ્રાન્સફર ઓફ કેપિટલ અસેટ્સ, કેપિટલ અસેટને ટ્રાન્સફર કરવાથી જે પ્રોફિટ મળે છે એને કેપિટલ ગેઇન કહેવાય છે, ઇઝ કોલ્ડ એઝ કેપિટલ ગેઇન. એની પ્રોફિટ ડિરાઇવ ફ્રોમ ટ્રાન્સફર ઓફ કેપિટલ અસેટ્સ, એની પ્રોફિટ ડિરાઇવ ફ્રોમ ટ્રાન્સફર ઓફ કેપિટલ અસેટ્સ ઇઝ કોલ્ડ એઝ કેપિટલ ગેઇન, તો એને કેપિટલ ગેઇન કહેવાય છે. તો એની અંદર જે આટલા પોઈન્ટ ખાસ યાદ રાખવાના છે, પહેલું કે કઈ રીતે કેપિટલ ગેઇન આવે તેના માટેના જે પોઈન્ટ છે અહીંયા આપણે કીધેલું છે,
देर मस्ट बी ए कैपिटल असेट्स ओन बाय एसएससी, एना माटेना जे पॉइंट छे ए आटला पॉइंट खास याद रखवाना छे। ओके, पॉइंट नंबर वन, देर मस्ट बी ए कैपिटल असेट्स ओन बाय एसएससी, मस्ट बी कैपिटल असेट्स ओन बाय एसएससी। कैपिटल असेट होवी जोईए अने ओन बाय एसएससी એટલે કે एसएससी ની માલિકીની હોવી જોઈએ। પછી देर मस्ट बी ट्रांसफर बाय एसएससी, ट्रांसफर देर मस्ट बी ट्रांसफर ऑफ दीस असेट्स बाय एसएससी। तीजू, सच ट्रांसफर इज टेकन प्लेस इन प्रीवियस ईयर, सच ट्रांसफर इज टेकन इन प्रीवियस ईयर ईयर। चौथू, सच ट्रांसफर मस्ट हैव रिजुलेटेड इनटू कैपिटल प्रॉफिट और लॉस, देयर शुड बी कैपिटल गेन, कैपिटल प्रॉफिट और लॉस। અને છેલ્લું આવે છે, ધીસ પ્રોફિટ મસ્ટ બી એક્ઝમ ફ્રોમ, ધીસ પ્રોફિટ મસ્ટ બી એક્ઝમ્પ્ટેડ ફ્રોમ અંડર સેક્શન 54 બી, 54D, 54EC, 54EE, 54G, 54GB, 54GA and 54GB. આમાંથી આટલું એક્ઝેમ્પશન મળે છે। તો આ કેપિટલ ગેઇન કહેવાય છે। તો એની પ્રોફિટ આર ડિરાઈવ ફ્રોમ ટ્રાન્સફર ઓફ કેપિટલ અસેટ્સ ઇઝ કોલ્ડ એઝ કેપિટલ ગેઇન, એની માટેની એટલી કન્ડિશન યાદ રાખવાની છે। કન્ડિશન મસ્ટ બી કેપિટલ અસેટ્સ ઓન બાય એસએસસી, ટ્રાન્સફર કરવાવાળી કેપિટલ અસેટ્સ એ હોવી જોઈએ અને ઓન બાય એસએસસી, એસએસસીની ખુદની માલિકીની હોવી જોઈએ। પછી કહે છે ધેર મસ્ટ બી ટ્રાન્સફર ઓફ ધીસ અસેટ્સ બાય એસએસસી, આ એસેટ્સનું ટ્રાન્સફર કરેલું હોવું જોઈએ, એસેટ્સ મસ્ટ બી ટ્રાન્સફર ઓફ ધીસ એસેટ બાય એસએસસી, એસએસસી એ ટ્રાન્સફર કરેલું છે। સચ ટ્રાન્સફર ઇઝ ટેકન ઇન ધ પ્રીવિયસ યર, આ પાછું ટ્રાન્સફર ક્યાં થયેલું હોવું જોઈએ, પ્રીવિયસ યરમાં થયેલું હોવું જોઈએ અને એની અંદરથી તમને કેપિટલ પ્રોફિટ કે લોસ થયેલો હોવો જોઈએ। ધીસ પ્રોફિટ મસ્ટ બી, જે પ્રોફિટ થાય એક્ઝમ્પ્ટેડ હોવો જોઈએ, એટલે કે આટલી એની અંદર એક્ઝમ્પશન કંઈક મળતા હોવા જોઈએ, રાઈટ? ઓકે, હવે આપણે આ વાત કરીએ કે કેપિટલ ગેઇન્સ એમાંથી મળે છે, ટ્રાન્સફર ઓફ કેપિટલ અસેટ્સ, બરાબર? કેપિટલ અસેટ્સને ટ્રાન્સફર કરવાથી તમને કેપિટલ ગેઇન મળે છે, શેમાંથી મળે છે? કેપિટલ અસેટ્સને ટ્રાન્સફર કરવામાંથી તમને કેપિટલ ગેઇન મળે છે। તો અહીંયા કેપિટલ ગેઇન મેળવવા માટે ટ્રાન્સફર શું કરવું પડશે? કેપિટલ અસેટ્સ, શું ટ્રાન્સફર કરવું પડશે? કેપિટલ અસેટ્સ। તો કેપિટલ અસેટ્સ કેટલા પ્રકારની હોય છે? તો બે પ્રકારની હોય છે। કેપિટલ અસેટ્સ કેટલા પ્રકારની હોય છે? ટુ ટાઈપની હોય છે, કેપિટલ અસેટ્સ
અસેટ્સ ટુ ટાઈપને હોય છે, એક હોય છે શોર્ટ ટર્મ અને બીજી આવે છે લોંગ ટર્મ. રાઈટ, શોર્ટ ટર્મ એ શું કહેવા માગે છે? દેખો, શોર્ટ ટર્મ જે છે એની અંદર એવું કહેવા માગે છે કે શોર્ટ ટર્મ કેપિટલ એસેટ મીન્સ અ કેપિટલ એસેટ્સ વિચ ઇઝ હેલ્ડ બાય એસએસસી ફોર નોટ મોર દેન ધ બિલો મેન્શન સ્પેસિફાઇડ પીરિયડ ઇન ધ ડેટ ઓફ ટ્રાન્સફર ફોર ફાઇનાન્શિયલ એસેટ્સ ઇટ વિલ બી ફાઇનાન્શિયલ એસેટ્સ લાઇક નોટ મોર દેન 12 મંથ ઇઝ કોલ એટ સેટ્સ એન્ડ સિક્યુરિટી ઝીરો કૂપન બોન્ડ યુટીઆઈ યુનિટ ઓફ ઈ ઓ એફ ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડ. રાઇટ, લિસ્ટેડ કંપની શેર્સ નોટ મોર દેન 24 મંથ. પછી જે છે ઇમોબલ પ્રોપર્ટી બિંગ લેન્ડ બિલ્ડિંગ એન્ડ બોથ હેલ્ડ અપ નોટ મોર દેન 24 મંથ. આ બધી શોર્ટ ટર્મ કહેવાય છે અને બાકી બધી અસેટ્સની અંદર કહેવાય એ નોટ મોર દેન 36 મંથ. રાઇટ, તો જે અસેટ્સ એ આ બધી આવે છે તો એ આપણી શોર્ટ ટર્મ કહેવાય છે. તો લોંગ ટર્મ કોણ કહેવાશે? જે અસેટ શોર્ટ ટર્મ નથી, રાઇટ, એ બધી લોંગ ટર્મ કહેવાય છે. તો શોર્ટ ટર્મ કોને કહેવાશે? તો દેખો અહીંયા લખેલું છે ઓકે તો દેખો અહીંયા શું કહે છે? જે ફાઇનાન્શિયલ સિક્યોરિટી છે ફાઇનાન્શિયલ સિક્યોરિટી એ નોટ મોર દેન 12 મંથ. અને જે બીજી શેર્સ છે અનલિસ્ટેડ કંપનીના એની અંદર નોટ મોર દેન 24 મંથ, અને ઇમોવેબલ પ્રોપર્ટી છે એની અંદર નોટ મોર દેન 24 મંથ. પહેલાંમાં પણ અનલિસ્ટેડ શેરમાં પણ 24 મંથ, અને બાકી અધર અસેટ્સ છે આની અંદર એવું કહેવા માગે છે કે નોટ મોર દેન 36 મંથ. તો એ આ બધી શોર્ટ ટર્મ કહેવાય છે. અને જે અસેટ્સ એ 36 મહિનાથી કે 12 મહિનાથી વધારે સમય માટે હોય, ફાઇનાન્શિયલ એસેટ્સ હોય તો 12 મહિનાથી વધારે, નોન ફાઇનાન્શિયલ હોય તો 36 મહિનાથી વધારે સમય માટેની હોય, એ બધી લોંગ ટર્મ કહેવાય છે. રાઈટ, અને હાઉસ પ્રોપર્ટી જે છે એ નોટ મોર દેન 24 મંથ. રાઈટ, બીજું એની અંદર એક પ્રકારે પણ કહી શકાય કે હાઉસ પ્રોપર્ટી છે એસો નોટ મોર દેન 24 મંથ, એવું પણ એક પ્રકાર આપણે જોડી લઈએ. હાઉસ પ્રોપર્ટી નોટ મોર દેન 24 મંથ. ક્લિયર, એટલે ક્લેરિફિકેશન થઈ જાય. ઓકે, નવ આપણે એનું ફોર્મેટ દેખી લઈએ કે શોર્ટ ટર્મ હોય તો એનું ફોર્મેટ કઈ રીતે લાગે અને લોંગ ટર્મ હોય તો એનું ફોર્મેટ કઈ રીતે લાગે છે.
फॉर्मेट आपणे देखी लईए, राइट। तो फॉर्मेट जे छे ए आ रीते आपणे जोवा मळे छे, शॉर्ट टर्म अने कैपिटल गेननो अने लॉन्ग टर्म कैपिटल गेननो जे आ रीते जोवा मळे छे फॉर्मेट। ફોર્મેટ દેખાનો ફોર્મેટ આ રીતે આપણને જોવા મળે છે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ માટેનો। પહેલાં આપણે લોંગ ટર્મ કેપિટલ ગેઇન માટે ગણીએ, જેને આપણે શોર્ટ લેંગ્વેજમાં LTCG પણ કહીએ છીએ। તેનો ફોર્મેટ આ રીતે આવશે, પર્ટિક્યુલર અમાઉન્ટ અમાઉન્ટ, જેની અંદર જો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આવશે સેલ કન્સિડરેશન, જેને આપણે સાદી ભાષામાં કહ્યું તો કે વેચાણ કિંમત, સેલ કન્સિડરેશન વેચાણ કિંમત, લેસ સેલિંગ એક્સપેન્સ, એટલે કે વેચાણના જે કોઈ ખર્ચા હોય એમાંથી માઇનસ થાય, આ જે જવાબ આવે એને કહેવાય નેટ સેલ કન્સિડરેશન કન્સિડરેશન। લેસ ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન, ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન, ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન એટલે જે એની ખરીદ કિંમત છે એનું ઇન્ડેક્સેશન કરવામાં આવે, એની અંદર આવે પરચેસ વેલ્યુ, પરચેસ વેલ્યુ ઇન્ટુ ઇન્ડેક્સ નંબર ઓફ 1920 ડિવાઈડ બાય ઇન્ડેક્સ નંબર ઓફ પરચેસિયર, ઇન્ડેક્સ નંબર ઓફ પરચેસિયર, તો એ જે વેલ્યુ આવે એ આપણું ઇન્ડેક્સ કોસ્ટ ઓફ અહીંયા આપણને જોવા મળે છે એક્વિઝિશન, ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન। બીજું આવે ઇન્ડેક્સ કોસ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ, બીજા નંબરે આવે છે ઇન્ડેક્સ કોસ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ, ઇમ્પ્રુવમેન્ટ એની અંદર પણ વેલ્યુ આવશે જે કોસ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ એટલે જે તે વખતે સુધારા વધારા કરાયેલા હોય એની કોસ્ટ ઇન્ટુ ઇન્ડેક્સ નંબર
ऑफ 1920 डिवाइड बाय प्रीवियस ईयर इंडेक्स नंबर, प्रीवियस ईयर, तो आ रीते एनी वेल्यू जोवा मळे छे। क्लियर? ओके, ए पण अहीं आपणे लखी दईए। આજે બંનેની વેલ્યુ આવે એનો ટોટલ અહીંયા આવે એ રકમમાંથી બાદ મળે એટલે આ આવશે, જે આમાંથી બાદ થાય એટલે આવશે ગ્રોસ કેપિટલ ગેઇન, ગ્રોસ એલટીસીજી લોંગ ટર્મ કેપિટલ ગેઇન લેસ ડિડક્શન અંડર સેક્શન 54, સેક્શન 54 મુજબ જે અલગ અલગ 54ની જે બધી સેક્શનો છે એના મુજબ ડિડક્શન આવે એ બાદ થાય એટલે આ જે વેલ્યુ આવશે એને કહેવાશે ટેક્સેબલ LTCG, રાઈટ? આ પ્રમાણે લોંગ ટર્મ કેપિટલ ગેઇનની ગણતરી કરવામાં આવે છે। તો આ મુજબ એની ગણતરી થઈ અને એનો ફાઇનલ આન્સર આવે છે। આ થઈ આપણે લોંગ ટર્મ કેપિટલ ગેઇનની વાત થઈ અને એની ગણતરીની આ રીતે પદ્ધતિ પ્રમાણે ગણતરી થાય છે, રાઈટ? તો આ પ્રમાણે એ ગણતરી થાય છે। હવે એનો જવાબ અહીંયા મળ્યો, ત્યારબાદ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન કઈ રીતે થાય, એને કઈ રીતે ગણતરી થાય એ આપણે દેખવાની છે, એના પણ આપણે દેખવાના છે પોઈન્ટ। આજે આટલું રાખીએ છીએ, નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે આગળ વધીશું। આજે આટલો ટોપિક રાખીએ છીએ। ગુડ બાય, જય અંબે।